नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी। विद्यार्थी मित्रों, आजथी आपणे ग्रामरनो अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी पोतानुं ग्रामरनुं पाठ्यपुस्तक जे आपणे पहेला सेमेस्टरमां हतुं ई ज ग्रामरनुं पाठ्यपुस्तकमां तमारे पेज नंबर 80 ઉપરથી બીજું સેમેસ્ટર ચાલુ થાય છે એમાં તમારે આવી જવાનું છે। એટલે દરેકે પહેલા સેમેસ્ટરમાં જે ગ્રામર ખરીદેલું છે ઈ જ ગ્રામરનું પેજ નંબર 80 ઉપર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? 79 નંબરના પેજ ઉપર, 79 નંબરના પેજ ઉપર એનું તમને અનુક્રમણિકા આપેલી છે અને 80 નંબરના પેજ ઉપરથી આપણે અભ્યાસ ચાલુ બીજા સેમેસ્ટરનો કરવાનો છે। તો દરેક વિદ્યાર્થી પોતાના ગ્રામરના પાઠ્યપુસ્તકના પેજ નંબર 80 ઉપર આવશે ગ્રામરમાં। એમાં આજે આપણે પહેલા વિદ્યાર્થી મિત્રો એક યુનિટ છે, યુનિટ નંબર 1, ધીસ એન્ડ ધોઝ। હવે વિદ્યાર્થી મિત્રો, આ ધીસ એન્ડ ધોઝ જે છે એમાં આપણે ખાસ કરીને ધીસ અને ધોઝ, ધીસ એટલે આ અને ધોઝ એટલે પેલું। હવે તમને વિદ્યાર્થી મિત્રો એટલી ખબર હશે કે એક વચનમાં ધીસ આ રીતે લખાય, આ એક વચન છે। ધીસનું બહુવચન થાય આ, બંનેનો અર્થ થાય છે આ, અને ધેટ થાય, બરાબર, ધેટ જે છે એનું બહુવચન થાય ધોઝ, બરાબર। એટલે ધીસ અને ધેટ, આ અને પેલું, એમ ધીસ એન્ડ ધોઝ, આ અને પેલું, એવો અર્થ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે આપણે પહેલાં ગ્રામરમાં સામાન્ય સમજૂતી મેળવી લઈએ। એટલે ધીસ, આ ધીસનો સ્પેલિંગ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, THEESE, ધીસ થાય છે। હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે આ ધીસ છે એ બહુવચન છે, આ ધીસ છે એક વચન છે, આ ધોસ છે એ બહુવચન છે અને ઢેટ છે એ એક વચન છે। તો ખાસ એ યાદ રાખજો, ધીસ એ ધીસનું બહુવચનનું રૂપ છે। એટલે આ ધીસ છે એ એક વચન છે, એનું બહુવચન શું થાય ધીસ, પણ એનો અર્થ શું થાય છે, બેયનો આ આ થાય છે, બરાબર। અને ધેટ, ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે, આ ધેટ છે એ ધોઝનું શું છે, બહુવચનનું રૂપ છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણને આટલી ખબર છે, બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુ દર્શાવે છે। હવે ધીસ છે એ નજીક દર્શાવવા માટે ઉપયોગ થાય છે, જ્યારે ઢેટનો ઉપયોગ શું થાય છે, દૂર વસ્તુ હોય છે તે દર્શાવવા માટે થાય છે। એ આપણે તમને અગાઉના સેમેસ્ટર 1માં ભણી ગયા છીએ। હવે ખાસ કરીને તમારે એટલું યાદ પહેલાં રાખવાનું છે કે ધીસનું બહુવચન ધીસ થાય છે, પણ આ ધીસનો સ્પેલિંગ શું થાય છે, THEESE, અને ધેટનું બહુવચન ધોસ થાય છે। બંનેનો અર્થ શું છે, ધીસ એટલે આ અને ધોસ, ધીસ અને ધીસ, એક વચનવાળું ધીસ અને બહુવચનવાળું ધીસ, એનો અર્થ થાય આ, અને ધેટનું શું થાય છે, ધોસ થાય છે। બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે, બરાબર। નજીક માટે ધીસનો ઉપયોગ થાય છે અને બહુ દૂર બતાવવા માટે ઢેટ કે ધોસનો ઉપયોગ થાય છે। હવે બંને બહુવચનમાં નજીક અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુ દર્શાવે, ટુ બીનું ક્રિયાપદનું બહુવચનનું રૂપ શું આવશે, આર આવશે। આ ધીસ અને આ ધેટ હશે ત્યારે એની સાથે ઈઝ હશે, એનું તમારે બહુવચન વિદ્યાર્થી કરવાનું આવશે ત્યારે આ ધીસ કે આ ધોસ, જો આ ધીસ આપ્યું હોય તો આ ધીસ બહુવચનમાં કરવાનું, ધેટ આપ્યું હોય તો એનું બહુવચન ધોસ કરવાનું છે, અને જો એક વચન કરો તો ઈઝ આવે અને બહુવચન કરો તો આર મેકવાનું છે। તો આટલું ધ્યાન રાખવાનું, એક વચનવાળું ધીસ આપ્યું હોય તો બહુવચનવાળું ધીસ કરવાનું, ઈઝનું આર કરવાનું, ધેટ આપ્યું હોય તો ધોસ કરવાનું, અને ધેટ સાથે ઈઝ હશે તો એનું આર કરવાનું છે। એક્ઝામ્પલમાં જોઈએ, ધીસ ઇઝ અ રોઝ, તો ધીસનું બહુવચન થયું ધીસ, પછી ઇઝનું શું કરી નાખવાનું, આર। હવે આ અ રોઝ છે એનું શું થઈ જશે, રોઝિસ થઈ જશે। હવે ઈ એસ કે ઈએસ કઈ રીતે લાગે, એક વચનનું બહુવચન કઈ રીતે કરવું, એના નિયમ આપણે હમણાં શીખશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? પણ પહેલાં આટલું ધ્યાન રાખજો, આ ધીસ એક વચનમાં આપ્યું હોય તમને કે બહુવચનમાં ફેરવો તો એનું ધીસ કરી નાખવાનું, ઇઝનું આર કરી નાખવાનું, પછી અ રોઝ આપ્યું હોય તો એનું રોઝિસ કરી નાખવાનું છે। હવે જે ના અહીંયા નામ કોઈ પણ વસ્તુ આપ્યું હોય એનું બહુવચન કેમ કરવું, બરાબર, તો એ હવે આપણે શીખવાનું છે। એટલે આ ધીસનું સમજાઈ ગયું એવી રીતે, ધેટ ઇઝ અ ટીચર, તો ધેટનું શું થાય ધોઝ, ઇઝનું શું થાય આર, બરાબર, એ એક ધ્યાનમાં રાખવાનું, ધેટનું ધોઝ, ઇઝનું આર, અ ટીચરનું શું થઈ જશે, ટીચર્સ, બરાબર, પહેલાં શિક્ષક છે, પહેલાં શિક્ષકો છે, અર્થમાં કાંઈ ફેર પડતો નથી, જે પે ધેટને ધોઝ, પણ અહીંયા એક વચનનું બહુવચન થઈ જાય છે, બરાબર, પહેલાં શિક્ષક છે, પહેલાં શિક્ષકો છે, તો ધીઝ ઇઝ અ રોઝ, ધીઝ આર રોઝિસ, આ ગુલાબ છે, આ ગુલાબ છે, બરાબર। તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે ધીસનું ધીસ, ધેટનું ધોસ, અને બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે। હવે આપણે જોઈએ તો કે બહુવચન કઈ રીતે કરવું, તો
એનો નિયમ છે. હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. કેટલાક શબ્દોનું બહુવચન ખાલી એસ પ્રત્યય મૂકવાથી થાય છે. કોઈ પણનું બહુવચન કરવું હોય તો એસ કે ઈએસ લગાડવાથી થાય છે, બરાબર. જાણે કે એસકા લાગે તો કે કાઇટ તો કાઇટ્સ, ઓરેન્જ તો ઓરેન્જીસ, કપ તો કપ્સ. હવે તમારે એસ કઈ રીતે લગાડો, ઈએસ કઈ રીતે લગાડો એ આપણને ખબર હોય છે. તો બીજો નિયમ તમારે ધ્યાન, જો શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો બહુવચનને ઈએસ પ્રત્યે લાગે, ઈ સિવાય બધે એસ પ્રત્યે લાગે છે. એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એસ કે ઓ આવે બસ તો બસીસ, છેલ્લે એસ આવ્યો તો બસીસ થઈ ગયું. ક્લાસ, ડબલ એસ આવ્યો તો ક્લાસીસ થઈ ગયું. ડીસ તો એસએચ આવ્યું તો એને ઈએસ પ્રત્યે લાગી ગયો. બેન્ચ તો બેન્ચીસ થઈ ગયું તો એને ઈએસ પ્રત્યે લાગ્યો. બોક્સ તો બોક્સીસ, મેંગો તો મેંગોસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શબ્દને અંતે એસ કે ઈએસ પ્રત્યે લગાડવાથી બહુવચનનું રૂપ થાય છે. હવે આવો નિયમ નંબર 3. જો શબ્દને અંતે એફ કે એફ ઈ આવે તો શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ વીએસ મેકવું. નાઈફ તો એમાં એફ ઈ આવ્યું તો ઈ કાઢી નાખવાનું, કે એન આઈ એટલું જોઈ જોઈને લખી નાખ્યું અને એને કયો પ્રત્યે લગાડી દેવાનો, વીઈએસ, એટલે એનું બહુવચન થઈ ગયું. એવી રીતે લીફ, લીફમાં છેલ્લે શું આવ્યું, એફ આવ્યું તો એફ કાઢીને હું લગાડી દેવાનું, વીઈએસ, લીવ્સ આવે છે, બરાબર. નિયમ નંબર 1 છે, એસ લગાડવાથી બહુવચન થાય છે. શબ્દને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો ઈએસ પ્રત્યે લાગે છે. એફ કે એફ ઈ આવે શબ્દને અંતે તો એફ કે એફ ઈની જગ્યાએ વીઈએસ મૂકવામાં આવે છે. હવે બે નિયમ વિદ્યાર્થી મિત્રો વાયને લગતા છે. જો શબ્દને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય, એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આવતો હોય. હવે એબીસીડીના બે ભાગ, સ્વર અને વ્યંજન. વ્યંજનની સંખ્યા 21, સ્વર કેટલા, 5, જે અહીંયા લખ્યા છે એ. આ સિવાયનો અક્ષર આવતો હોય તો બહુવચન કરવા માટે વાયની જગ્યાએ આઈ ઈ એસ મેકવું. હવે શબ્દને અંતે સ્ટોરીમાં જો તો વાય આવ્યો, વાયની પહેલાં શું છે, આર, આર શું છે, વ્યંજન, તો આટલું જોઈ જોઈ લખી નાખવાનું, વાયનો શું કાઢી નાખીને આઈ ઈ એસ લગાડી દેવાનું. એવી રીતે બેબી, બેબીમાં છેલ્લે શું આવે છે, વાય, એની પહેલાંનો શબ્દ બી તો બીનું શું થઈ જાય, વાય થઈ જાય છે. તો બેબીઝ, સિટી, આગળ શું આવે છે, વાય, છેલ્લે વાય આવે છે, વાયની પહેલાં શું આવે છે, સિટી, તો વાય કાઢીને એને શું લગાડી દેવાનું, આઈ ઈ એસ લગાડી દેવાનું છે. પણ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલાંનો અક્ષર શું હોય, સ્વર હોય, એટલે સ્વર કયા, એ ઈ આઈ ઓ યુ આ હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય મૂકવામાં આવે છે. તો અ બોય તો એનું શું થઈ જાય છે, બોયસ. વાય છે, વાયની પહેલાં શું છે, ઓ, ઓ શું છે, સ્વર છે, તો બો બી ઓ વાય, ઓ છે એ સ્વર છે, તો બોયમાં વાયનો વાય રે, માત્ર એસ લગાડી દેવાનું. એવી રીતે કી શું છે, વાય પહેલાં ઈ તો કીસ, મંકી તો ઈ વાય, બરાબર, તો કે મંકીસ આવે છે. અમુક શબ્દના બહુવચનના રૂપ અનિયમિત હોય છે કે જેમાં એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી, બરાબર, વાયનું આઈએસ નથી થતું, વાયમાં એસ નથી લાગતી, એનું કાંઈ એવું થતું નથી, એ અનિયમિત રૂપ છે. અમેન એક વચન છે તેનું બહુવચન મેન, વિમેન તેનું બહુવચન વિમેન, ટૂથ તો ટીથ બહુવચન, અફૂટનું ફીટ બહુવચન, માઉસનું માઇસ બહુવચન, ચાઇલ્ડનું ચિલ્ડ્રન બહુવચન થાય છે. અમુક શબ્દોના એક વચન અને બહુવચનના રૂપ એક જ હોય છે, તો એવા કયા શબ્દ, અશીપ, શીપ, અફિશ તો એનું ફિશ, બરાબર. અ લગાડો તો એક વચન થાય અને અ ન લગાડો તો બહુવચન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કોઈ પણ શબ્દનો બહુવચન આમાં આપ્યા એ એક્ઝામ્પલ સિવાય, એક્સરસાઇઝ ભણશું એ સિવાય, કોઈ પણનું તમારે નામનું બહુવચન કરવું હોય તો આ નિયમ થકી થાય છે. તો આ નિયમ તમારે ખાસ કરીને પાકા કરી નાખવાના છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1માં જઈએ, પેજ નંબર 81 ઉપર, બરાબર. ઉદાહરણ પ્રમાણે ચિત્ર જોઈ વાક્યો એક વચન અથવા બહુવચનમાં લખો. એક વચનમાં લખવાનું અને બહુવચનમાં, એક વચનમાં આપ્યું બહુવચનમાં લખવાનું, બહુવચનમાં આપ્યું એક વચનમાં. હવે અહીંયા જુઓ, ધેટ ઇઝ એન એન્જિન, તેનું બહુવચન શું થાય, ધેટનું ધોસ, ઇઝનું આર, બરાબર. હવે એન્જિનનું શું થઈ જાય, ઈ આવ્યો એટલે ઈની વાય શું લગાડી દેવાનો, માત્ર એસ લગાડી દેવાનો છે, એન્જિન્સ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પહેલું વાક્ય છે, ધેટ ઇઝ અ બલૂન, બરાબર, તો ધેટનું શું લખવાનું, ધોઝ, ઇઝનું શું લખવાનું, આર. હવે અ બલૂન છે તેમાં માત્ર શું લાગશે, એસ પ્રત્યય લાગશે, તો આપણે શું લખ્યું, બલૂન્સ, ધેટનું ધોઝ, ધોઝ આર બલૂન્સ. આ એક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી રાખજો, ધેટ હોય તો ધોઝ કરવાનું, ધીઝ એક વચનવાળું હોય તો બહુવચન કરવાનું. ધીઝ ઇઝ અ ડિસીઝ, તો આ ધીઝ
નું બહુવચન ધીસ ઇઝ નું આર સમજાણું. હવે અ ડિસીઝ એસ એચ આવ્યો નિયમ નંબર બે, તો એને શું લગાડી દેવાનો, ઈ એસ પ્રત્યય લગાડી દેવાનો, એટલે ધીસ આર ડિસીઝ. હવે અહીંયા ધ્યાન રાખજો, હવે અહીંયા ખાલી જગ્યા આપીશ, અહીંયા એક જ છે એટલે એક વચન છે, અહીંયા બહુવચન છે. પહેલાં બે વાક્ય આપણે એક વચનમાંથી બહુવચનમાં ગયા, હવે આ બહુવચનમાંથી આપણે એક વચન કરવાનું છે. તો હવે જો ધોઝ આર ગ્લાસીસ, તો ધોઝનું એક વચન શું થાય, તો કે ધેટ થાય. આરનું શું લખી નાખવાનું, ઇઝ લખી નાખવાનું, અને આ ગ્લાસીસમાંથી શું કાઢી નાખવાનું, ડબલ એસ છે એટલે ઈ એસ પ્રત્યય લાગ્યો, એટલે એક વચન કરવું હોય તો ઈ એસ પ્રત્યય કાઢીને અ ગ્લાસ લખવાનું છે, તો ધેટ ઇઝ અ ગ્લાસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એક્ટિવિટી વન પૂરી કરતી જવાની છે. હવે આવો પાછળના પેજ નંબર 82 ઉપર. વિદ્યાર્થી મિત્રો ઈ એમ છે, એક વચન છે, ખાલી આપ્યું છે, સામે બહુવચન આપ્યું છે, ધીઝ આર નાઇસ, બરાબર. હવે નાઇફ છે એટલે છરી, છરીને શું કહેવાય ઇંગ્લિશમાં, નાઇફ કહેવામાં આવે છે. તો ધીઝનું એક વચન ધીઝ લખવાનું, આરનું ઇઝ કરી નાખવાનું, અને નાઇફ કે એન આઈ, અને પછી શું લગાડી દેવાનું, એફ ઈ, અહીંયા વીઈ એસ લાગેલું છે, બરાબર. વીઈ એસ ક્યારે આવે, જ્યારે એફ કે એફ ઈ આવતો હોય છેડે, તો એ પ્રમાણે તો આ રીતે લખી નાખવાનું, ધીઝ ઇઝ અ નાઇફ. ધેટ ઇઝ અ ટ્રી, એક વચન છે, ચાલો હવે બહુવચન કરવાનું છે, ધેટનું ધોઝ, ઇઝનું આર. હવે ટ્રીમાં માત્ર શું લાગશે, ઈ ડબલ એસ, બરાબર. ટ્રીમાં એસ લાગશે, ઈ તો ટ્રી આર ઈ ટી આર ડબલ ઈ એસ. ચાલો ધીઝ ઇઝ અ બોક્સ, તો આમે એક વચન છે, એક કરતાં વધુ છે, બહુવચનમાં ફેરવવાનું છે, આ રીતે નક્કી કરવાનું. એક ચિત્ર આપ્યું હોય અને ખાલી જગ્યા હોય તો એક વચનમાં, એક કરતાં વધુ હોય તો બહુવચનમાં ફેરવવાનું આવે છે. તો પહેલાં ધીઝ, પછી ઇઝનું આર, અને અ બોક્સનું બોક્સિસ કઈ રીતે થાય, શબ્દને છેડે શું છે, એક્સ છે, એક્સને હોય તો શું લગાડી દેવાનું, ઈ એસ પ્રત્યય લગાડી દેવો, તો ધીઝ આર બોક્સિસ. હવે વિદ્યાર્થી મિત્રો 7 નંબરમાં ખાલી જગ્યા એપલમાં છે, સામે લખીને આપ્યું છે ધોઝ આર એપલ્સ. ખાલી જગ્યા ક્યાં આપીશ એ પહેલાં નક્કી કરવાની, એક વચનમાં આપીશ કે બહુવચનમાં, એક વચનમાં આપ્યું હોય તો એક વચનમાં ફેરવાનું, બહુવચનમાં આપ્યું હોય તો બહુવચનમાં. આપણને કીધું નહીં હોય કે એક વચનમાં ફેરવો બહુવચનમાં, એ નક્કી આપણે કરવાનું છે, બરાબર. હવે ધોઝ છે, ધોઝનું એક વચન, ધેટ, આરનું ઇઝ. હવે એપલ્સ, એપલ્સમાં શું લાગ્યું છે, એસ લાગ્યું છે, તો એસ કાઢી નાખવાનો, ખાલી એપલ. પણ અહીંયા શું લખવાનું, આર્ટિકલ, આર્ટિકલ આપણે ભણી ગયા છીએ, યાદ છે, એન એપલ લખવામાં આવે છે, ધેટ ઇઝ એન એપલ. આઠમું, ધીઝ ખાલી જગ્યા છે, શું છે, ઓરેન્જીસ છે, તો ધીઝ આર ઓરેન્જીસ. બહુવચનમાં આપ્યું છે વાક્ય, તો એક વચનમાં ફેરવો, ચાલો ધીઝ આરનું ઇઝ, અને ઓરેન્જીસમાંથી એસ નીકળી જાય એટલે એન ઓરેન્જ લખવાનું છે, ધીઝ ઇઝ એન ઓરેન્જ. સમજાણું વિદ્યાર્થી મિત્રો. નવમું, હવે જો નવમામાં કહે છે ધેટ ઇઝ અ લીફ, હવે બરાબર એક વચનમાં છે તો બહુવચનમાં, ધેટનું ધોઝ, સમજાણું, ઇઝનું આર, બરાબર, અને અ લીફ છે, એફ આવ્યું, એફનું શું કરવાનું, એ કાઢી નાખવાનું, એક વચનમાં હોય એ હોય, એ કે એન મેકાય એક વચનમાં, આર્ટિકલ બહુવચનમાં મેકાતો નથી, એટલે લીફનું શું થઈ જાય, લીવ્સ થઈ જાય. કઈ રીતે, એલ ઈ એ, એફ કાઢીને શું લગાડી દેવાનું, વીઈ એસ, લીવ્સ થઈ જાય છે. દસમું, ધીઝ ઇઝ અ મંકી, એક વચનમાં વાક્ય આપ્યું તો બહુવચનમાં ફેરવવાનું, તો કે હા, ધીઝ ઇઝનું આર, બરાબર, અને મંકીમાં શું લાગશે, એસ લાગશે, બરાબર, મંકીઝ. તો લખજો ધીઝ આર મંકીઝ. તો તમને એક્ટિવિટી 1-10 વાક્ય સમજાઈ ગયા હશે. હવે આપણે ભણીએ 11-16, પેજ નંબર 83 ઉપર, ખાલી જગ્યા ધોઝ આર રોઝીસ, બરાબર. હવે તમે જોશો તો કે અહીંયા ધોઝ આર રોઝીસ છે, બહુવચનમાં આપ્યું છે, તો પહેરવાનું કેમ, આ એક વચનમાં, તો ધોઝનું ધેટ, આરનું ઇઝ, બરાબર, અને રોઝીસનું શું થઈ જાય, અ રોઝ થઈ જશે, બરાબર. ખાલી જગ્યા એક વચનમાં છે, ધીઝ આર અમ્બ્રેલાસ, બહુવચનમાં આપ્યું છે, તો કેમાં ફેરવવાનું છે વાક્ય, એક વચનમાં, ધીઝનું એક વચન ધીઝ, પછી આરનું ઇઝ, અને અમ્બ્રેલાસ એનું શું થઈ જશે, એન અમ્બ્રેલા થઈ જશે, માત્ર એસ નીકળી જશે. ધેટ ઇઝ અ કપ, એક વચનમાં આપ્યું છે, તો ધેટનું ધોઝ, ઇઝનું આર, અને કપનું શું થઈ જશે, અ કપનું, તો કે કપ્સ થઈ જશે. તો તમને ખબર પડી જાય, ધોઝ આર કપ્સ. 14, ધીઝ ઇઝ અ કાઇટ, તો ધીઝનું બહુવચન ધીઝ, ઇઝનું આર, અને કાઇટ્સનું કાઇટ્સ થઈ જશે, એસ લાગી જશે. ખાલી જગ્યા સામે છે, ધોઝ આર આયન્સ, આયન્સ એટલે ઇસ્ત્રીઓ, બરાબર. ધોઝનું શું થશે, એક વચન ધીઝ, સોરી ધેટ, બરાબર, ઈ આરનું ઇઝ, અને આયર્ન છે એનું એન આયર્ન થશે, આઈ આર ઓ એન, ધેટ ઇઝ એન આયર્ન.
અને છેલ્લું 16મું છે ખાલી જગ્યા, ધીઝ આર ક્લોક્સ. તો બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું છે. એ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું, એ જે વાક્ય આપ્યું છે ખાલી જગ્યાની સામે, એક વચનમાં આપ્યું છે બહુવચનમાં, એ આપણે નક્કી કરવાનું છે. તો ધીઝનું ધીઝ, આરનું ઇઝ અને ક્લોક્સનું અક્લોક થાય છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 1 ધીઝ અને ધોઝ ની સામાન્ય માહિતી અને એક્ટિવિટી 1 એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના નિયમો સાથેની એક્ટિવિટી સંપૂર્ણ સમજાઈ દીધી છે. આ વિડીયોમાંથી જોઈને તમારે એક્ટિવિટી 1 ગ્રામરમાં પૂરી કરી દેવાની છે. અને જો તમારે આમાંથી ન લખાય, જ્યારે આપણે પ્રશ્ન નંબર 2 પૂરો કરશું બરાબર, અને આમાં લખવામાં વાંધો પડે, તો પ્રશ્ન નંબર 2 જ્યારે આપણો પૂરો થશે, જ્યારે આપણે આગળના લેક્ચરમાં ભરશું, ત્યારે એ લેક્ચર પૂરો થાય પછી એની સાથે PDF મૂકવાની આખા યુનિટની આવશે, ત્યારે તમે એમાંથી PDFમાંથી પણ જોઈન પૂરી કરી શકો છો. પણ આ વિડીયોમાંથી એક્ટિવિટી 1 અને તેની માહિતી સામાન્ય આપી છે, તમારે સંપૂર્ણ સમજવાની છે. આભાર.